આ તરફ ગુજરાત વિધાનસભામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીમાં શિક્ષણ પ્રશ્નમાં પૂછ્યું કે રાજ્યમાં એક જ ઓરડાની શાળાઓ કેટલી, તો જવાબ 347 મળ્યો હતો. રાજ્ય સરકાર શિક્ષણના બણગા ફૂંકે છે ને 28 વર્ષથી ગુજરાતમાં સરકાર છતાં ઓરડા બનાવવા જમીન ન હોવી એ શરમજનક બાબત છે. બીજા પ્રશ્નમાં મહેકમ પરના જવાબમાં અલગ અલગ માહિતી અપાય છે ને ગુજરાત શિક્ષણ સેવા વર્ગમાં ભરાયેલી જગ્યાના જવાબમાં આંકડાઓ પણ અપાયા છે. મંજૂર થયેલ મહેકમના પણ જવાબી આંકડા અપાયા, જેમાં વિરોધાભાસ નજરે પડે છે. શિક્ષણ મંત્રીની પોતાના વિભાગ પર પકડ ન હોવાનું ફલિત થાય છે. વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીની અંદર શિક્ષણ વિભાગના જે પ્રશ્નો હતા એની અંદર મેં પ્રશ્ન નંબર 20 અને 65 બે પ્રશ્નો પૂછેલા હતા. બહુ મહત્વના ગુજરાતના શિક્ષણ જગત માટે હતા. મેં પ્રશ્ન 20 નંબરથી પૂછેલો એની અંદર ગુજરાત રાજ્યની અંદર એક જ ઓરડાની શાળાઓ કેટલી, એની સામે જવાબ આપેલો છે 341. અને આ ઓરડા ના હોવાનું કારણ શું? એમાં કહ્યું કે બાળકોની સંખ્યા ઓછી થતી જાય છે, જલ્દી ઓરડા પાડી દેવામાં આવે છે અને જમીન ઉપલબ્ધ નથી. રાજ્ય સરકાર શિક્ષણની અંદર નંબર 1ની વાતો કરે છે, મોડેલ ગુજરાતની વાતો કરે છે, ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે શિક્ષણની અંદર પ્રાઇમરીની અંદર શિક્ષણની અંદર સંખ્યા ઘટતી જાય છે અને ઓરડા પાડી દીધા છે, જમીન ઉપલબ્ધ નથી. 28 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય, શિક્ષણની વાતો કરતા હોય, તમારી પાસે ઓરડા બનાવવા માટે જમીન ના હોય, કરોડો રૂપિયાની લાખો એકર જમીન તમે ઉદ્યોગપતિને આપી દો છો અને ગામડાની અંદર બાળકોને બેસવા માટે તમારી પાસે જમીન ઉપલબ્ધ ના હોય, એ શરમજનક બાબત છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને 2ના મહેકમ વિશે પૂછેલો હતો, તો બહુ નવાઈની વાત છે કે ગતિશીલ અને વાયબ્રન્ટ સરકારની અંદર આજની જ વિધાનસભાની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 62 બંનેની અંદર અલગ અલગ માહિતી આપવામાં આવી છે. એની અંદર બતાવ્યું છે કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની 31/12/2023ની સ્થિતિએ ભરાયેલ જગ્યાઓ કેટલી, તો 62 નંબરના મારા પ્રશ્નની અંદર પૂછ્યું છે, એમને જવાબ આપ્યો છે કે ભરાયેલ જગ્યાઓ 59 છે અને ખાલી જગ્યાઓ 439 છે. અને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની ભરાયેલ જગ્યા 729 અને ખાલી જગ્યા 1020 છે. અને એની સામે જે 1 નંબરનો પ્રશ્ન આપ્યો છે એની સામે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની ભરાયેલ જગ્યા 107 અને ખાલી જગ્યા 33 છે. અને શિક્ષણ સેવા વર્ગ 2ની ભરાયેલ જગ્યા 442 અને ખાલી જગ્યા 440, આ બંને વચ્ચે પણ તફાવત આવે છે. બીજી મહત્વની બાબત કે મંજૂર થયેલ મહેકમ તારીખ 31/12/2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ અને 2ની મંજૂર થયેલ જગ્યાઓ કેટલી, તો એની સામે વર્ગ 1ની અંદર 140 અને વર્ગ 2ની અંદર 942, એની સામે વર્ગ 2ની અંદર 1020 તો ખાલી જગ્યાઓ જ બતાવે છે. એટલે જ્યારે શિક્ષણ મંત્રી અધ્યાપક હોય, પ્રોફેસર હોય અને એમના વહીવટીતંત્ર ઉપર એમની પકડ ના હોય, ચોક્કસ જણાય આવે છે, એક જ દિવસે એક જ વિધાનસભાની અંદર ખોટા ખોટા જવાબો આપી, જુદા જુદા જવાબો આપી અને વિધાનસભાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે, કાં તો શિક્ષણ મંત્રી અભ્યાસ કર્યા સિવાય આવે છે અથવા અધિકારીઓ ઉપર એમની પકડ નથી અને અધિકારી રાજ ચાલી રહ્યું છે, એ આ જવાબ ઉપરથી સ્પષ્ટ થાય છે.